विद्यार्थी मित्रों नमस्ते, जय श्री कृष्ण। आज आप धोरण आठ में पाठ बार नवा वर्षना संकल्पों विषे समझिए। तो आ पाठना लेखक छे बकुल त्रिपाठी। आ पाठनो प्रकार छे हास्य निबंध। बकुल त्रिपाठी नो जन्म तारीख 27/11/1928 रोज थयो हतो। तेमनु मृत्यु एटले के अवसान तारीख 31/8/2006 रोज थयुं हतुं। बकुल पद्मश मणिशंकर त्रिपाठी नड़ियादना वतनी हता। तेओ अमदावादमां वाणिज्यना संचालनना अध्यापक हता। समकालीन राजकारणमांथी अने रोजिंदा व्यवहारमांथी सामग्री पड़ीने तथा एने विलक्षण दृष्टिबिंदुथी जोईने तेमणे हास्य निबंधो सर्जा हता। सचराचरमां अने द्रोणाचार्यनुं सिंहासन एमना जाणीता निबंध संग्रह छे। वर्तमान पत्रोमां आवती रोजबरोजना बनावोनी स्वरसी एमनी हास्य कटाक्षिकाओ लोकप्रिय बनी हती। संकल्प करवो पण पाळी न शकवो ए माटे मनने एक या बीजा बहाने मनावा करवू मानव स्वभावनी आ एक नबळाई छे। એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે આ હાસ્ય નિબંધ સર્જ્યો છે। ક્યારેક ગણિત માંડીને, ક્યારેક ફિલસૂફી લડાવીને, ક્યારેક તરંગ અને તુક્કા ચગાવીને, તો ક્યારેક સંવાદોની આતશબાજી ઉડાડીને લેખકે હાસ્ય જન્માવ્યું છે। સંકલ્પ ન કરવો, સંકલ્પ પણ ટકતો નથી એમ કહીને કરેલા સંકલ્પો ફળશે એવા સ્વપ્નોમાં રાચતા રહીએ છીએ ને લેખક આખા પ્રશ્નને જે હળવો વળાંક આપ્યો છે તે નોંધપાત્ર છે। તો વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષના સંકલ્પો, નવું વર્ષ એટલે કે બેસતું વર્ષ, બેસતા વર્ષના દિવસે આપણા મનની અંદર કંઈક ને કંઈક વિચારો આવે છે, એટલે આપણે કંઈ પણ સંકલ્પ એટલે કે નિયમ લઈએ છીએ કે આજે તો બેસતા વર્ષના દિવસથી મારે રોજ સવારે વહેલા ઉઠવું અને રોજ હું એક પાઠ વાંચીશ। તો આ તમારો સંકલ્પ તમે લો છો ખરા, પણ થોડાક દિવસ માટે તમે લો છો અને પછી પાછા એ સંકલ્પને ભૂલી જાઓ છો, એટલે કે સંકલ્પો લેવા સહેલા છે પણ એને પાળવા અઘરા છે। તો આ પાટીની અંદર લેખક ચા પીવાનો, ચા પીવાની એમને ખૂબ જ આદત હોય છે અને ચા છોડી દેવાનો સંકલ્પ કરે છે, પરંતુ ચા છોડી દેશે ત્યારે જ્યારે માંદગીમાં સપડાય છે તો ત્યાર પછી પાછો ચા પીવાનો સંકલ્પ એમનો ટકી શકતો નથી, એવી કંઈક વાત અહીંયા આ પાઠની અંદર રજૂ કરવામાં આવી છે। નવા વર્ષના સંકલ્પો, આથી આખું વર્ષ વહેલું ઉઠવું જ છે, એટલે બકુલ ત્રિપાઠી એમ કહે છે કે પોતે સંકલ્પ એવા કરે છે કે આજથી રોજ સવારે મારે વહેલા ઉઠવું છે, હવેથી નિયમિત નોંધપોથી રાખવી છે, એટલે કે રોજે રોજની જે ડાયરી હોય, જે કાર્ય કર્યું હોય એની નોંધપોથી રાખવી છે, આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં, કદી ચા ન પીવી, હંમેશા 1.5 કલાક કાચવું, 3 કલાક વાંચવું, વાંચવુંને વાંચવું જ, રોજ ગીતાનો એક એક શ્લોક, પાઈ પાઈનો વ્યવસ્થિત હિસાબ, એટલે લેખક પોતે આટલા સંકલ્પો બેસતા વર્ષના દિવસે કરે છે। આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ થઈ શરૂ થઈ જાય છે ત્યારે સમજવું કે તે દિવસથી બેસતું વર્ષ છે। જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, તેમ બેસતા વર્ષના દિવસથી હવા પણ સામાન્યજનોમાં કંઈક નવો ચમકારો લાવી દે છે। આપણને એકદમ બુદ્ધ, મહાવીર સ્વામી, વિવેકાનંદ, નેપોલિયન થવાની હોશ આવે છે। જીવનના વર્ષો એમને એમ નિરર્થક સરી જતા લાગે છે, નિરર્થક એટલે કે નકામા, જીવનના બધા જ વર્ષો એમનો નકામા જતા હોય એવું લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું, કંઈક તો કરી જ નાખવું એમ થઈ આવે છે, એટલે કે આપણા મનની અંદર વિચાર આવે છે કે આખું વર્ષ એમનેમ ગયું તો મારે કંઈક કરવું જોઈએ, કંઈક કરી નાખીશ એવા આપણે વિચારો કરીએ છીએ, પણ વિચારો આપણા પાળી શકતા નથી। દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વિરસમાં પલટાઈ જાય છે, એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પડે, એટલે કે કોઈ ધન્ય પડે એટલે કે સારા સમયે એ આત્મ સુધારણા માટે સંકલ્પ કરી નાખે છે, એટલે કે પોતે પોતાના આત્મ સુધારણા માટે કોઈક સંકલ્પ કરે છે કે આજથી રોજ આ કરવું, હવેથી આ ન કરવું, એટલે લેખક પોતે નિયમ કરે છે
કે રોજ મારે આ કરવું અને આ ન કરવું એવો પોતે પોતાની આત્મા સુધારવા માટે સંકલ્પ લે છે. પણ આ સંકલ્પોની મજા તો એ છે કે એ કરતાં જેટલી મજા આવે છે એટલી પાડતા મજા આવતી નથી. દાખલા તરીકે એમને એક જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે પોતે પોતાના માટે આત્મા સુધારવા માટે કંઈક ઉચ્ચ સંકલ્પ કરવો, એટલે કોઈકે એને સલાહ આપી કે તમારા આત્મા સુધારણા માટે તમારે કોઈક સંકલ્પ કરવો જોઈએ. વહેલા ઉઠવાનું ઠરાવીને હું રોજ 7ના બદલે 5 વાગે ઉઠું તો વર્ષે મારા 72 કલાક બચે અને 50 વર્ષ ઉઠવાનું બચે, ને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે, એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલક વધારો થાય. એટલે લેખક પોતે એમ કહે છે, હું 7 વાગે ઉઠતો હતો તો 5 વાગે ઉઠું તો મારા 2 કલાક વધારાના ગણાય, એમ કરતાં કરતાં 72 કલાક ગણી અને 50 વર્ષની જિંદગીમાં 36 કલાક જેટલો સમયનો મબલક વધારો થાય એવું એ પોતે વિચારે છે કે લગભગ 4 વર્ષ જેટલો એની જિંદગીની અંદર વધારો થઈ શકે. આ વિચારથી ભોળવાઈને લેખકે તો સંકલ્પ તો કરી નાખ્યો, પણ કોઈ દિવસ પરોઢના 5થી મોડા ઉઠવું નહીં, 2 વર્ષના દિવસે તે જાણે 5 વાગે ઉઠાયું. અહીં એમણે નિયમ તો લીધો કે વહેલી પરોઢના રોજ 5 વાગે ઉઠું તો 2 વર્ષના દિવસે એ 5 વાગે તો ઉઠ્યા તો ખરા, પણ એ દિવસના થાકના લીધે બીજની સવારે તો 7:30 વાગે ઉઠ્યા. પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય, એટલે મોડા ઉઠવાનો વાંધો નહીં. છઠ્ઠને દિવસે 5 વાગે જ ઉઠું હતું, પણ બન્યું એવું કે બીજે દિવસે 5 વાગે ઉઠવાનું હતું. એ વિચારથી પાંચમની રાત્રે એટલે કે એને ચિંતા થઈ, બધી ચિંતા થઈ, રાતના 1:30 વાગ્યા સુધી ઊંઘ ન આવી. એટલે એમણે વિચાર તો કરી નાખ્યો, હવે કંઈ વાંધો નહીં, પાંચમ નહીં છઠશે, જો છઠ્ઠના દિવસે મારે વહેલું ઉઠવાનું છે, એમ કરતાં કરતાં મોડી રાત સુધી એમને ઊંઘ આવી નહીં. આથી છઠ્ઠની સવારે પણ 8 વાગે ઉઠાયું, છતાં 7મના દિવસે સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યું. એટલે છઠ્ઠના દિવસે ના ઉઠાવ્યું એટલે 7મના દિવસે એણે પોતે ઘડિયાળની અંદર એલાર્મ ગોઠવ્યું, પણ બીજે દિવસે 8:30 જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો હતો. એમણે એલાર્મ તો ગોઠવ્યું પણ એને બીજે દિવસે ખબર પડી એલાર્મ વાગ્યું નહીં અને કાંટો ખોટો ગોઠવ્યો હતો, 7ના બદલે 8 વાગે ગોઠવાઈ ગયેલો હતો. પછીના દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું. પછી બીજા દિવસે એમણે ધ્યાન રાખ્યું કે આજે તો કાંટો ઊંધો તો નથી ગોઠવ્યો ને, તો જોયું તો બીજે દિવસે એલાર્મ બગડી ગયું, ઘડિયાળ બગડી ગઈ હતી અને વહેલા ન ઉઠાયું. કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું, એટલે કે એમને 7મ સુધી તો ઉઠાયું નહીં અને પછી ઘડિયાળ બગડી ગઈ, તો કાર્તિકી પૂર્ણિમા સુધી એમનું જે ઘડિયાળ હતી એ ઘડિયાળનું સમારકામ એટલે કે રિપેરિંગ કામ ચાલ્યું. વટ પડવાની રાત્રે ગોઠવ્યું પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગે ઘડિયાળ જ બંધ પડી ગઈ. પછી કાર્તિકી પૂર્ણિમા ગઈ, વટ પડવો આવ્યો તો એમને થયું કે લાય હવે હું સવારે વહેલો ઉઠીશ, પણ એ પોતે ઘડિયાળને ચાવી દેવાનું ભૂલી ગયા અને ઘડિયાળ રાત્રે બંધ પડી ગઈ. આમ અનેક મુશ્કેલીઓ વટાવતા પણ વચ 7મના 5 વાગે બરાબર એલાર્મ વાગ્યું, એટલે કે 5:30 વાગે ઉઠે તો ખરો, પણ વિચાર આવ્યો કે ઉઠ્યા પછી 10 મિનિટ સૂઈ રહેવું, સૂઈ જવામાં કોઈ વાંધો નથી એટલે કે કોઈ તકલીફ નથી, એમ કરવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી, એટલે કે એવું કરીશ તો કંઈ નિયમનો ભંગ થતો નથી. હું 5 વાગે તો ઉઠી ગયો અને પાછો સૂઈ ગયો છું, 5 વાગે ઉઠીને પાછા સૂઈ જઈએ તો 5 વાગે ઉઠ્યા તો કહેવાય જ ને. થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે 5 વાગે સૂતા સૂતા જ એમને વિચાર આવ્યો કે હે જીવ, આ બધી ઉપાધિ શાના માટે છે? 4 વર્ષ વધુ જીવવાને માટે ને? જીવનનો એવો શો મોહ છે? સંતો મહાત્મા તો જીવનની માયા મૂકવાનું કહીને ગયા છે, ત્યારે તો હું વહેલો ઉઠીને એ માયા વધારી રહ્યો છું, આવો મોહ શું કામ કરવો રાખો? એટલે પોતે વિચાર કરે છે કે સંત મહાત્માઓ તો એમ કહે છે, કહીને ગયા છે કે તમારે જીવનની માયા મૂકી દેવાની, પણ મારે આવો બધો મોહ શા માટે રાખવો? મારી આત્મા સુધારણા તો આમ ફિલસૂફીના પંથે ચડી ગઈ, પંથે ચડવું એટલે રસ્તે ચડવું. એટલે વહેલા ઉઠવાનો સંકલ્પ પણ શબ્દરચના હરીફાઈના અર્ધા ભરાયેલા વ્યૂ જેવો એમને એમ પડી રહ્યો, એટલે કે શબ્દરચનાનો વ્યૂ હતો એ એમને એમને ત્યાં ને ત્યાં રહી ગયો. બેસો વર્ષના દિવસે ઉત્સાહમાં આવી જેને કરેલા મોટાભાગના સંકલ્પોની આજ ગતિ થાય છે. એક જણે દિવાળીના રાતથી ચા છોડી દેવાનો સંકલ્પ કર્યો અને એ સંકલ્પ
જીવેલો પણ ખરો, એક અઠવાડિયું, બે અઠવાડિયા, ત્રણ અઠવાડિયા એમણે ચા ન પીધી તો ન જ પીધી. માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભગિનીના આંસુ, ભગિની એટલે કે બહેન, બહેનના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મસ્કરી, ચાની જાહેર ખબરો, કોઈ એમને ચડાવી ન શક્યું, એટલે કે કોઈ એને એકનું બે કરી શક્યું નહીં. એમના એ સંયમનો મહિમા દિસ દિશામાં ગાજી ઉઠ્યો, એટલે કે એમણે જે નિયમ પાડ્યો હતો એ દિશ ચારેય દિશામાં ગુંજી ઉઠ્યો, એમની નામના થવા લાગી. છેક સ્વર્ગમાં પણ એનો તરંગ પહોંચ્યો અને ઇન્દ્રનું આસન ડોલવા લાગ્યું. પરંતુ થોડાક અઠવાડિયા પછી જ જ્યારે એ ભાઈ કોક માંદગીની અંદર સપડાયા ત્યારે એ વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા હતા અને ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં થોડી રાહત રહે છે, એટલે એમણે હળવે કરીને ચા પીવા માંડી. એ પછી તો બે ચાર મહિને માંદગી ગઈ તોય એમણે ચા તો રહી જ પડી, અને હવે તો સાજા થઈ ગયા પછી પણ રોજના 7 પ્યાલા ચા પીવે છે. આમ એમની માંદગીના બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સિધાવ્યો અને ફરી કદી એણે પુનઃજન્મ લીધો નહીં. પુનઃજન્મ લેવો એટલે કે ફરીથી જન્મ લેવો. ચા છોડવા જેવો બીજો કોઈ સંકલ્પ હોય, લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાનો. વધુ ખરું, ઘણું ખરું રસિક અરસિક પત્નીઓના અને દુષ્ટ ડૉક્ટરોના આગ્રહથી આ સંકલ્પ કરવો પડે છે. એટલે બકુલ ત્રિપાઠી એમ કહે છે કે બીજો સંકલ્પ હોય છે એ સિગારેટ છોડવાનો હોય છે. સિગારેટ છોડવાનો સંકલ્પ ઘણી ખરી રીતે તો અરસિક પત્નીઓ, જેને ગમતું ન હોય એવી પત્નીઓ અને ડૉક્ટરોના આગ્રહથી આ સંકલ્પ લેવો પડે છે. પણ અમર પટે તો કોણ ભાઈ કોણ લખાવીને લઈને આવ્યો છે? સિગારેટના ધુમાડે જેમ આવા સંકલ્પો પણ વેરાઈ જતા વાર લાગતી નથી. કેટલાકને તો વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે. ધૂન વળગવી એટલે કે લગ્ની લાગવી. પણ એ કેટલા દિવસ? જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વરસમાં અમુક મહિના રોજ થોડી થોડી સેકન્ડનો મોડો ઉગે છે અને પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચેલા મિત્રોની જેમ રોજ થોડી થોડી સેકન્ડ વહેલો ઉગે છે, ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર પામર માનવીનું વળી કોણ? પામર એટલે કે નકામા, તુચ્છ, એટલે કે એમાં તુચ્છ માનવીનું અત્યારે કોણ છે? હા, કેટલાક મહાપુરુષો નિયમિત બની ચૂક્યા છે, પણ ખરા એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષો નથી થયા, પણ મહાપુરુષો છે એટલે નિયમિત થઈ ચૂક્યા છે, એટલે કે એમણે પોતે નિયમોનું પાલન કર્યું છે એટલે જ એમને મહાપુરુષો ગણવામાં આવે છે. એક સંબંધીએ નવા વર્ષના દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો. આમ તો એ વાત વાતમાં ચીડાય અને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા, પણ બેસતા વર્ષના દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એમણે પત્નીને બૂમબારી, અરે સાંભળે છે કે? શું છે? અંદરથી શ્રીમતીએ જવાબ આપ્યો, હવે અહીં આવતો ખરી, પણ શું છે? લ્યો કહો, શું કામ છે? જો આપણે સ્મિતથી સોપતા મુકડે કહેવા માંડી, ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોમાં અકળાવું નહીં, હોય દુનિયા છે એમ કહીને હસી નાખું. ઠીક, પત્નીએ પાછા ફરતા ફરવા જતા કહ્યું, એટલે પત્નીએ કીધું, કશો વાંધો નહીં, તને મારો આ સંકલ્પ નથી ગમ્યો? એમણે પૂછ્યું. એમની પત્નીને કહે છે કે મેં આ સંકલ્પ લીધો, નિયમ લીધો તો તને ગમ્યો નથી? ગમ્યો, પણ પાળો તો ખરા, એટલે કે તમે નિયમ તો લીધો પણ આ નિયમ તમે પાળો ત્યારે તમે સાચા ગણાવ. શું કહ્યું? એમનું સ્મિત વિલાયું, એટલે કે જે હસતા ચહેરો હતો એ દુઃખમાં પલટાઈ ગયો. પાળો ત્યારે ખરા એટલે શું? શું મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી? તું શું કહેવા માગે છે? હું એટલા નિયમો પાળી શકું તેમ નથી, હશે તો જોઈશું ને. એટલે તું મારા મનમાં સમજે છે શું? હું તે કહી અને ખલાસ, એન્જિન બગડ્યું અને મિજાજ છટક્યો. આ એ ભાઈનો મિજાજ છટકી ગયો, એ તો આખી સોસાયટીમાં ગજવતા કહે છે કે ગજાવતા હતા, જતા હતા, અને ત્યાં એમના શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાં ને ત્યાં જ તોડ્યો, ત્યારે જ માંડ માંડ સાંજ પડ્યા. એટલે એમની શ્રીમતી એમની પત્ની હતી, આખી સોસાયટી ગજાતા ગજાતા બોલતા હતા, એમનો મિજાજ ગયો હતો, મગજ છટકી ગયો હતો, એટલે એમણે યાદ કરાવ્યું કે તમે તો સંકલ્પ કર્યો હતો, આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરબનું ઝાકળ, બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું. વૈશાખની બપોરે જેમ મંટોળિયા જાગી ચકીને પાછા સૂઈ જાય છે, અથવા તો શિયાળાની સવારે જગતના કોઈ અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ જાય છે અને દિવસભર રડાવી રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલી જાય છે.
કે પછી ઉત્સાહના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ ઝોકું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરદસ્ત થાપે આપણે ચમકાવીને ભાગી જાય છે. એમ આત્મસુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે. વર્ષને આરંભ હોય છે એટલા ગીતા ભક્તો બીજા 11 મહિનામાં નથી હોતા, બેસતા વર્ષના બીજા અઠવાડિયે હોય છે. એટલા સંયમી જ બાકીના વર્ષભર ક્યારેય જણાતા નથી. તો આ જ કારણે ને એટલે મારા બાંધેલા સંકલ્પનો વિચાર કરતાં ક્યારેક નિરાશાની પળોમાં એને એવું થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષે સંકલ્પ કરવા જ નથી. પણ દુઃખ એ વાતનું છે કે મારા સંકલ્પો પણ ટકતા નથી. ફરીથી બેસતું વર્ષ આવે અને હું સ્વપ્નમાં રાચવા બેસી જાઉં. ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું પણ ક્યારેક સુધરતો લાગું છું. ક્યારેક નાગલોકમાં જઈ પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારીની જેમ હું અન્ય પ્રવૃત્તિઓની ધમાલમાં પહેલાં સંકલ્પો વિસરી જાઉં છું. એટલે કે પહેલાંના લીધેલા સંકલ્પો છે એને હું ભૂલી જાઉં છું. અચાનક ઝપકીને જાગી જાઉં તો ફરીથી દ્રઢ નિશ્ચયી બની જાઉં છું. પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે જ કાનમાં પેલો રોમારોલા મને કયા કરે છે. સ્વપ્નો તો જીવનની ધનુષ્યની પણછ જેવા છે ભાઈ. એ પણછ ખેંચાઈ હશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન ભણી ઉઠશે અને મારા બધા સંકલ્પના રોપા ફૂલી ફાલી મહેકી ઉઠશે. એવા દિવસની કલ્પનામાં હું નહીં પાડેલા સંકલ્પની વ્યગ્રતામાં વિસરી જાઉં છું. એટલે કે હું એને ભૂલી જાઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠનો અભ્યાસ જોઈએ. તો અભ્યાસમાં પ્રશ્ન પહેલો, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો સાચો જવાબ લખો. પહેલો, લેખક વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે તેમાં આવશે લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય. ત્યારબાદ બીજું, ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી પડ્યો કારણ કે માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થવાથી. ત્રીજું, નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરબનું ઝાકળ એમ લેખક શા માટે કહે છે, તો ઝાકળની જેમ અલ્પજીવી હોય છે. ચોથું, લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી કારણ કે તે પાળવાની મક્કમતાનો અભાવ જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન બે, નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, લેખક નવા સંકલ્પ ક્યારે કરે છે? તો લેખક નવા સંકલ્પો બેસતા વર્ષના દિવસે કરે છે. બીજું, વહેલા ઉઠવાથી લેખક કેટલા વર્ષ બચાવવા માંગે છે? તો વહેલા ઉઠવાથી લેખક લગભગ 50 વર્ષ બચાવવા માંગે છે. ત્રીજું, એલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું? તો એલાર્મ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું. ચોથું, ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખક કયો સંકલ્પ કરે છે? તો ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખક ચા ન પીવાનો સંકલ્પ કરે છે. પાંચમું, માંદગીના બહાને ચા શરૂ કરનારના સંકલ્પનું શું થયું? તો એનો જવાબ, માંદગીના બહાને ચા શરૂ કરનારનો સંકલ્પ ટકી શક્યો નહીં. ત્યારબાદ સ્વાધ્યાય અને અભ્યાસ એમ વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં લખશો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.